જય શ્રી કૃષ્ણ બાપુ, નમસ્તે. જય શ્રી કૃષ્ણ સાહેબ. એ વાસ્ક્યુલર નેક્રોસિસ એટલે કે થાપાનો ગોળો સુકાવવો. થાપાના ગોળા સુકાવવામાં મોટે ભાગે જે છે એ ઘણા બધા કેસીસ અત્યારે જોવા મળે છે કે જેમાં ચાલવામાં તકલીફ પડતી હોય, પગથી આખો દુખાવો થતો હોય, ગોઠણો દુખાવો પણ થતો હોય ઘણી વખત, અને ચાલવામાં, ઉઠવા બેસવામાં અને કામ કરવામાં ખૂબ જ તકલીફ પડતી હોય. એવા એક કેસ જે છે એ મારી સાથે છે વિક્રમસિંહ. વિક્રમસિંહ બાપુ, તમને જે છે એ જે ગોળાનો સુકાવવાની ફરિયાદ હતી, કેટલા સમયથી નિદાન થયું અને શું ખબર પડી, કઈ રીતે ખબર પડી? મને ગોળો સુકાવવાના નિદાન માટે પહેલાં તો મને એવું લાગ્યું કે કોઈ સાંધાનો દુખાવો છે, એટલે હું મુંદ્રામાં એક ફિઝિયોથેરાપિસ્ટ પાસે ગયો. એણે મને 3 દિવસની ટ્રીટમેન્ટ આપી. 3 દિવસમાં મને એક્સરસાઇઝથી ફેર ન પડ્યો, એટલે એણે એવું કીધું કે કદાચ કંઈ આપણે રિપોર્ટ કરાવ્યા પછી ખબર પડે. એટલે મેં MRI કરાવ્યા પછી પાછો ફિઝિયોથેરાપિસ્ટ પાસે ગયો, તો એમણે એવું કીધું કે તમારો ગોળો ઘસાય છે. તો એમણે મને ઓપ્શન આપ્યા કે આમાં તમે એલોપેથીમાં તમે ઓપરેશન કરાવી શકો, અને બીજા એક ગાંધીધામમાં ડૉક્ટર છે, ડૉક્ટર વિશાલ સાહેબ, તો આયુર્વેદમાં પણ જઈ શકાય. એટલે મેં વિશાલ સાહેબને મળવાનું નક્કી કર્યું અને હું સાહેબને મળ્યો, આપને મળ્યો. હવે બાપુ, તમે જ્યારે અહીંયા આવ્યા અને આપણે ચેકઅપ કર્યા પછી પંચકર્મ સારવાર કરી, આપણે આજે 7 દિવસની આપણી પંચકર્મની સારવાર પૂરી થઈ, તમને કેટલા ટકા સારું લાગે છે એમાં? 7 દિવસમાં મને આમ તો કમ્પ્લીટ ફેર છે. ક્યારે હું એક પગ ઉપર ઊભો પણ રહી શકું છું, એટલે 100 ટકાની 80 ટકા મને ફેર પડ્યો છે. અને તમારું જે છે એ વાસ્ક્યુલર નેક્રોસિસ સેકન્ડ સ્ટેજમાં હતું. બીજા સ્ટેજની અંદર તમારો ગોળાનો ઘસારો હતો. બીજા સ્ટેજના ગોળાના ઘસારામાં માત્ર 7 દિવસની પંચકર્મ સારવારમાં 80% જેટલું સારું લાગે છે. બાપુ, પહેલાં કરતાં તમારી ચાલવાની કેપેસિટી, પગ ઊંચા કરવાની, મસલ્સની કેપેસિટીમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું? ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે. પહેલાં હું જમણો પગ માંડતો તો કોણી શું કહેવાય, પેનીમાંથી એટલો આંચકો આવતો કે હું પગ નહોતો માંડી શકતો. અત્યારે સાહેબ હું આપની પાસે આવ્યો તો આ બીજા માળ હું આપના દાદા ચડીને આવ્યો છું. અને પહેલાં તમે ચડી પણ ન શકતા, હવે 2 માળ માત્ર 7 દિવસ ચડીને આવ્યા. ત્યારે હું લિફ્ટમાં આવ્યો હતો અને અત્યારે 7 માળ 2 માળ તમે 7 દિવસ ચડીને આવ્યો છે. આયુર્વેદમાં ખાસ કરીને વિક્રમસિંહ બાપુના માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે પંચકર્મ સારવારમાં એવી કેપેસિટી છે કે જે આપણા ગોળાને પોષણ આપી શકે અને ફરીથી જે છે એને સારું કરવા તો મદદ કરી શકે, મસલ્સની સ્ટ્રેન્થ વધારી શકે, જેને કારણે ઓપરેશનથી બચી શકાય અથવા તો ઓપરેશનને ટાળી શકાય. બાપુ, તમે તમારા માધ્યમથી આપણી પંચકર્મ સારવાર, આપણી નિદાનની પદ્ધતિ, આપણી આયુર્વેદની સેવા, એ વિશે તમે તમારા માધ્યમથી શું કહેવા માગશો એવા લોકો કે જે લોકોને તમારા જેવી ગોળાની સમસ્યા હોય કે એવો પ્રોબ્લેમ હોય એમને? જી, કેમ કે અત્યારના એલોપેથીના યુગમાં લોકોને ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે. આયુર્વેદ એક એવી પદ્ધતિ છે જે મને અનુભવ થયો આપની પાસે આવે કે રિઝલ્ટ મોડું આવે છે પણ પરફેક્ટ આવે છે. અને 7 દિવસમાં મેં જોયું આપના સ્ટાફનું વર્તન, આપની મેડિસિન અને આપની ટ્રીટમેન્ટ, એટલે મને બહુ સારો અનુભવ છે. અને રિઝલ્ટ મળ્યા પછી તો એવું જ લાગે છે કે બને ત્યાં સુધી કદાચ મોડું રિઝલ્ટ મળે પણ આયુર્વેદ ઉપચારથી ઘણો ફાયદો છે. તમારા માધ્યમથી બાપુ હું લોકોને એ સમજાવવા માગું છું કે આપણી જે પંચકર્મ સારવાર છે ને આખી અલગ છે. જે લોકોના મગજમાં એવું હોય કે આ સારવારથી થાક લાગી જશે, નબળાઈ આવશે, જ્યારે આપણી સારવારમાં તમને રોજે રોજ સારું લાગતું હશે, સ્ફૂર્તિ લાગતી હશે, શરીરમાં હળવાશ લાગતી હશે અને સ્ટ્રેન્થ વધતી જતી હશે, એવું અનુભવાતું હતું? શ્યોર, બરાબર છે. હવે એ વાસ્ક્યુલર નેક્રોસિસના પેશન્ટને ખાસ સૂચના એ હોય છે કે ઘણી વખતે જેમ જેમ સ્ટેજ આગળ વધતું જાય એમ તકલીફો વધતી જતી હોય છે, એટલે જેટલી વહેલી બની શકે, જેમ બાપુએ નિદાન થયું ને તરત જ આયુર્વેદ સારવાર અપનાવ્યું, જેમ બને એમ જલ્દી સાચા આયુર્વેદ ડૉક્ટર પાસે જઈને સાચી રીતે આયુર્વેદ સારવાર કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળતું હોય છે. નમસ્કાર બાપુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ.